જૂના ભરૂચ વિસ્તારના રહીશોના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ બેનર લગાવીને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે આવનાર નેતાઓને ચપ્પલનો હાર પહેરાવવાની ચીમકી ઉચ્ચારી છે. જૂના ભરૂચ વિસ્તારમાં નેતાઓ જો ચૂંટણી પ્રચાર અર્થે જશે તો તેઓએ ફૂલના બદલે જૂતાનો હાર પહેરવો પડી શકે છે. જૂના ભરૂચમાં ડ્રેનેજ લાઇનની કામગીરી માટે માર્ગ ખોદવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પેચવર્ક ન કરાતા માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના કારણે હજારો લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગના સમારકામ માટે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આથી તેઓએ લોકસભાની ચૂંટણી અગાઉ બેનર લગાવી ચૂંટણી બહિષ્કાર સાથે ચૂંટણી પ્રચાર અર્થે આવનાર નેતાઓને જૂતા ચપ્પલનો હાર પહેરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કોઈને એમ્બ્યુલન્સ અંદર આવી નથી શકતી. હાલમાં જ કિસ્સો થયો હતો, એમ્બ્યુલન્સ મારા જ ઘરે લાવવાની હતી પણ નથી લાવી શકી. એમ્બ્યુલન્સ પણ આવી નથી શકતી, એટલો ખરાબ રસ્તાની હાલત છે. બરાબર છે, એટલે જેમ બને તેમ જલ્દી આ રસ્તાઓ બને એવી અમારી માંગણી છે. અમારો પ્રશ્ન છે, રેલી જતા આવતા, સ્કૂટર પર જતા, દૂધ લેવા જતા, શાક લેવા જતા, અમને જવાની મંદિરે જતા બહુ તકલીફ પડે છે, ને ખાડા ટેકરા છે તો અમારો પગ નાટો પડી જાય છે. લાકડી લઈને ચાલવાને બહુ જ તકલીફ છે. ને જેમ બને તેમ જલ્દી કરો, હજુ કેટલો ટાઈમ લાગશે? તમે કરો છો તો પછી સરખું કરીને જાઓ પાછું, કે પથ્થર ઊંચા નીચા હોય છે તો અમારા પાવાળા પગોને બધાને બહુ તકલીફ થાય છે. ત્યારે ભરૂચના નગરપાલિકાના પ્રમુખ, ભરૂચના ધારાસભ્યશ્રી ને ભરૂચના સાંસદ સભ્યશ્રી જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે ત્યારે એ લોકો અહીંયા દેખાય છે. આકસ્મિક મુલાકાત કરવા બી આવતા નથી આ વિસ્તારનું. આ વિસ્તારમાંથી મત જોઈતા હોય તો એન કેન પ્રકારે મતો મેળવી જાય છે. મતો મેળવીને આશ્વાસન આપે પછી કામ આજ દિન સુધી થયા નથી. આજે અમારું જૂનું ભરૂચ જે વર્ષોથી જૂના જે ઉંમરવાળા લોકો છે, અહીંયા મંદિર છે, અહીં વાડી છે, અહીં સ્કૂલો છે, ઢગલો સમસ્યાઓ અહીં છે, છતાં પણ જોવા આજ દિન સુધી આવ્યા નથી. સ્થાનિક ભરૂચના અને જૂના ભરૂચના રહીશોએ બેનર લટકાવેલા છે કે હવે જો ચૂંટણીમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ રાજ્યસભાના સાંસદ હોય, લોકસભાના સાંસદ હોય, ધારાસભ્યશ્રી કે નગરપાલિકાના પ્રમુખશ્રી જો અમારા વિસ્તારમાં દેખાશે તો અમે એમને બૂટ ચપ્પલો હાર પહેરાવીશું.